બાળ મિત્રો કેમ છો? મજામાં ને? અત્યારે બધા ઘરે બેસીને ભણો છો, ખૂબ મજા કરતા છો, બરાબર ને? આજે આપણે ધોરણ 3 ગણિત વિષયમાં એકમ 2 સંખ્યાઓની ગણ એમાંથી કેટલીક પ્રવૃત્તિઓ કરીશું. એક દિવસીય હરીફાઈ એટલે કે વન ડે મેચ રમાય છે.
भारत तेमा प्रथम बेटिंग એટલે કે બલ્લેબાજી કરે છે. હવે કોમેન્ટ કરો કહે છે ધોની 96 રન પર ફક્ત એક જ દડો બાકી છે એટલે કે એને 96 રન કરી લીધા છે હવે છેલ્લો એક દડો બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે બાળ મિત્રો સદી એનો શબ્દ છે તમારા માટે બરાબર ને સદી એટલે કેટલા સદી એટલે શું રન હોય તો એક સદી એટલે કે 100 રન બરાબર છે ને આપણે વર્ષોમાં પણ ગણીએ છીએ કે એક સદી હોય ગઈ બે સદી હોય ગઈ એટલે કે 100 વર્ષોનો સમયગાળો સદી એટલે 100 હવે એણે છેલ્લા દડામાં છગ્ગો માર્યો છગ્ગો એટલે 6 રન હવે તમે વિચારીને કહો કે ધોનીએ પોતાની સદી પૂરી કરી હશે 96 રન હતા અને નવા 6 રન કર્યા બરાબર છેલ્લા બોલમાં 6 રન લીધા તો કહો ધોની પોતાની સદી પૂરી કરી છે ગણતરી કરો સરસ ધોનીએ પોતાની સદી પૂરી કરી છે કેવી રીતે જો ધોનીના 96 રન હતા છેલ્લા દડામાં એણે છગ્ગો માર્યો એટલે 6 રન માર્યા તો 96 ને 6 કેટલા થશે ચલો ડગલા ગણો મારી સાથે 96 પછી 97 98 99 100 101 અને 102 સરસ 102 રન કર્યા 102 એટલે 100 થી વધારે થયા ને એણે પોતાની સદી પૂરી કરી હવે અહીંયા તમને કેટલા ખેલાડીઓ આવ્યા છે એના રનો લેવા છે હવે એણે પોતાની સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે એ આપણે ગણતરી કરીએ ખેલાડી 1 એણે 96 રન કર્યા છે હવે એણે પોતાની સદી પૂરી કરવા માટે કેટલા ડગલા ચાલવું પડશે ચાલો આપણે ગણતરી કરીએ 3 પછી ડગલા ગણો 94 95 96 97 98 99 અને 100 કેટલા રન કરવા પડશે જુઓ 7 રન કરવા પડશે એ 7 રન કરે એટલે પોતાની સદી પૂરી કરે હવે ખેલાડી નંબર 2 જુઓ એણે કેટલા રન કર્યા છે 97 રન કર્યા છે સર એણે પોતાની સદી પૂરી કરવા માટે કેટલા ડગલા ચાલવું પડશે એટલે કે કેટલા રન કરવા પડશે 97 પછી ગણતરી કરો 98 99 અને 100 કેટલા રન કરવા પડશે 3 સરસ બીજો ખેલાડી 3 રન કરશે એટલે એને સદી થઈ જશે વેરી ગુડ હવે ખેલાડી 3 એને કેટલા રન કર્યા છે 89 સરસ હવે આપણે એની ગણતરી કરીએ 90 91 92 93 94 95 96 97 98 99 અને ઉપર 100 એટલે 10 અને 1 11 રન કરવા પડશે ત્યારે એની સદી પૂરી થશે ચોથો ખેલાડી એણે 99 રન કર્યા છે તમે મોઢે કહી શકશો કે 99 માં કેટલા નાખો તો શું થાય વિચારો બરાબર છે 1 નાખશો એટલે 100 થઈ જશે ખેલાડી નંબર 4 ને 1 રન કરશે અને એની સદી પૂરી થશે બરાબર છે આવી જ નવી નવી પ્રવૃત્તિઓ ઘરે પણ કરતા રહો નમસ્કાર ચાલો બાળ મિત્રો હવે આપણે આગળની પ્રવૃત્તિઓ કરીએ ચાલો બાળ મિત્રો હવે આપણે 99 પછી આપણે આ રીતે આગળ જઈએ છીએ બરાબર ને 99 100 101 102 બરાબર હવે આપણે નીચેની ખાલી જગ્યા પૂરીએ અહીં સંખ્યા અંકમાં અને શબ્દમાં આપી છે 99 100 101 102 102 માં તમારે શબ્દમાં લખવાનું છે સરસ 103 104 અહીં અંકમાં લખવાનું છે 105 સરસ 106 હવે શબ્દમાં 107 સરસ 108 109 110 111 પછી શું આવે 112 સરસ હવે 195 થી 206 વચ્ચેની સંખ્યા 195 196 197 198 હવે અહીંયા અંકમાં લખવાનું છે 198 પછી શું આવે 199
સરસ. 199 પછી 200. 201. હવે શું આવશે? 202. અંકમાં અને શબ્દમાં બંને બાજુ લખવાનું છે, બરાબર ને? ત્યારબાદ 203, 204. સરસ. 205 અને 206. ખૂબ સરસ. હવે એક નવી પ્રવૃત્તિ, ક્રિકેટ વિશ્વ કપના શ્રેષ્ઠ 10 વ્યક્તિના રન. ખેલાડી છે સચિન 128, ગાવસ્કર 100, ધોની 99 રન કરે છે, કોહલી 162 રન કરે છે, રહાણે 152 રન કરે છે, ધવન 178 રન કરે છે, જાડેજા 105 રન કરે છે, ગાંગુલી 141 રન કરે છે, દ્રવિડ 112 રન કરે છે અને કપિલ દેવ 127 રન કરે છે, બરાબર. હવે આ કોઠાના આધારે આપણે નીચેની ખાલી જગ્યા પૂરીશું. ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો. એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે. ધોનીના રન કેટલા છે? 99. અને આપણે આગળ શીખી ગયા સદી એટલે 100. તો ધોનીને કેટલા રનની જરૂર પડશે વિચારો? 1. ખૂબ સરસ. હવે જુઓ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ લગભગ સરખા રન બનાવ્યા. જો તમે કોઠામાં કયા બે ખેલાડીએ સરખા રન બનાવ્યા છે? ગાવસ્કર અને ધોની. કેવી રીતે? બંને વચ્ચે એક જ રનનો ફેર છે, બરાબર ને? લામ તો સરખા જ કહેવાય ને. સરસ. ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. સદી એટલે 100. કોણ? ગાવસ્કર. સરસ. કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યા છે. જુઓ જોઈએ સૌથી વધુ રન કોના છે. 178 ધવનના. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. કયા બે ખેલાડી વચ્ચે એક રનનો તફાવત છે? વિચારો. સચિન અને કપિલ દેવ. સચિનને 128, કપિલ દેવને 127. બહુ સરસ. ખાલી જગ્યાએ દોઢ, એક અને અડધી સદી કરતા બે રન વધારે કર્યા. એક સદી એટલે 100, અડધી સદી એટલે 50, એટલે 150. અને બે રન વધારે તો કોણે કર્યા છે 152 રન? રહાણે. ખૂબ સરસ. હવે 10-10. બાળમિત્રો, તમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હજુ આ એકમમાં ઘણી બધી પ્રવૃત્તિ છે, પણ તમે એ ઘરે જાતે પણ કરી શકો છો. તમારા મોટા ભાઈ બહેન કે તમારા મમ્મી પપ્પાની મદદ લઈને આ પ્રવૃત્તિઓ જાતે કરો. નમસ્તે.